નમસ્કાર આજના વિચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈની અંદર વાયરમેન્ટેડમાં અંતર્ગત ડીટીએચ અને મ્યુઝિક સિસ્ટમ વિશે સમજાવીશ ડીટીએચ સિસ્ટમ અને મ્યુઝિકલ સિસ્ટમ ડીટીએચ સિસ્ટમનું પૂરું નામ ડાયરેક્ટ ટુ હોમ ટેલિવિઝન સિસ્ટમ છે તે સેટેલાઇટ ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ પ્રસારણ પ્રક્રિયા સાથે સંબંધિત છે તે અલગ અલગ ઘરોમાં પર્સનલ ડિસ્ટ દ્વારા બ્રોડકાસ્ટિંગ પ્રોગ્રામને ટીવીમાં જોવાની પ્રક્રિયા છે ડીટીએચની સાથે સાથે આજે પણ કેબલ ટીવી વાપરવામાં આવે છે ભારતમાં ઈસવીસન બે હજારની સાલમાં ડીટીએચ પ્રસારણની પોલિસી નક્કી કરવામાં આવી હતી ડીટીએચની પદ્ધતિ ડીટીએચ ટેકનોલોજીમાં ટ્રાન્સમિશન સ્ટેશન અને રિસિવિંગ સ્ટેશન ડીશ દ્વારા પ્રસારણ મેળવવામાં આવે છે ડીટીએચ સિસ્ટમમાં મુખ્ય પાંચ કોમ્પોનેન્ટ છે એક પ્રોગ્રામિંગ શોસ બે બ્રોડકાસ્ટિંગ સેન્ટર ત્રણ સેટેલાઇટ ચાર ડીશ પાંચ સેટ ટોપ બોક્સ જેને આપણે રિસિવર કહીએ છ કેમેરો પોગ્રામિસ પ્રોગ્રામિંગ શોઝ પસારણ કરવાની ચેનલના સમૂહને પ્રોગ્રામિંગ શોઝ કહેવામાં આવે છે દ્વિતીય સર્વિસ પ્રોવાઈડર આ સમૂહને પસંદ કરી નક્કી કરેલ છે ત્યારબાદ તેનું પસારણ કરવા માટે પસારણ કંપની સાથે કરાર કરીને આ ચેનલોમાં પસારણના હક મેળવે છે તેમજ પસારણ માટેના સાધનો ડીશ સેટઅપ બોક્સ વગેરેનું ઉત્પાદન માર્કેટિંગ તેમજ ઇન્સ્ટોલેશન સંબંધિત સર્વિસની વ્યવસ્થા કરે છે બ્રોડકાસ્ટિંગ સેન્ટર બોડકાસ્ટ સેન્ટર એ ડીટીએચ ટેકનોલોજીનો મહત્ત્વનો અને કેન્દ્રસ્ટ ભાગ છે વિવિધ ચેનલોમાંથી પ્રસારિત કરવામાં કરવાના સિગ્નલો બ્રોડકાસ્ટિંગ સેન્ટરના ટીવી પ્રોવાઈડરમાં મેળવવામાં આવે છે ત્યારબાદ સિગ્નલ ટ્રાન્સમિશન ટાવર દ્વારા વાતાવરણમાં જુઓ સિંક્રોનસ ઓર્બિટમાં સ્થિર થયેલ સેટેલાઇટમાં પહોંચાડવામાં આવે છે સેટેલાઇટ તે બ્રોડકાસ્ટિંગ સેન્ટર દ્વારા મોકલેલ સિગ્નલને મેળવી તેને પૃથ્વી પરના વિશાળ વિસ્તારમાં પહોંચી શકે તેવા પાવરફુલ બનાવી કાસ્ટ કરે છે હવે ડીશ તેને સેટેલાઇટ રિસિવર પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે પિસ્તાલીસ સેમીથી સાઠ સેમી ડાયામીટરની હોય છે તેનો આકાર બાઉલ પ્રકારનો હોય છે સેટેલાઇટ ડીશ એ એક પ્રકારનું એન્ટેના છે હવે આપણે જોઈએ આકૃતિની અંદર તો આ જે બતાવવામાં આવ્યું છે એમ જે મારું કસર જ્યાં આગળ ફરે છે તે આખી ડીશ છે પછી આ એક બોલ બોડકાસ્ટિંગ સ્ટેશન છે એમ આ બોડકાસ્ટિંગ આ એક ટાવર ઊભો કરેલો છે હવે આ એક આખું વોર્ડકાસ્ટિંગ સ્ટેશન છે હવે અહીં આગળ પણ એક ડીશ મૂકેલી છે એમ હવે અહીં આગળ જુઓ એમ તો ત્યાં આગળ એક સેટેલાઇટ છે હવે એક સેટેલાઇટની અંદરથી જે કિરણો પડે છે એમ ત્યાં પર્યાવર્તિત સિગ્નલ એટલે અહીંયા આગળ જે આ ડિશ મૂકેલી છે એમ ત્યાં આગળ આ કિરણો પડે છે એમ આ અહીંયા આગળ રિસિવર છે અને ત્યાર પછી આયરો આ ટીવી સેટ છે એમ ત્યાં આગળ એને કિરણો જાય છે અને આપણને ઘરની અંદર જોવા મળે છે એટલે આ ડીશ આ ડીશ કહેવામાં આવે જે આપણે ફિગરની અંદર જે જોઈ રહ્યા છે એના દ્વારા આપણા ઘર સુધી સેટઅપ બોક્સ દ્વારા ઘર સુધી આપણે ટીવીની અંદર ભરી વિવિધ ચેનલોને આપણે જોઈ શકીએ છીએ પછી સેટઅપ બોક્સ જેને આપણે રિસિવર કહેવામાં આવે છે રિસિવર મેળવેલા સિગ્નલને ડિમોડ્યુલેટ કરી તેને ઓડિયો અને વિડીયો સિગ્નલમાં રૂપાંતર કરે છે અને ડિજિટલ સિગ્નલ મેળવે છે અને પ્રત્યેક ચેનલના સિગ્નલને સેપરેટ કરી એનાલોગ ફોર્મેટમાં ફેરવી ટીવી અને રિમોટ કંટ્રોલ સુધી પહોંચાડે છે હવે કેમેરો તે બિનજરૂરી સિગ્નલને ફિલ્ટર કરી જરૂરી માઇક્રોવેવ સિગ્નલને એમ્પ્લીફાયર કરી તેને કોએક્સિયલ કેબલમાં વહન થઈ શકે તેવા બનાવે છે હવે ડીટીએસ સર્વિસના ફાયદા ફાયદાની અંદર આપણે જોઈએ તો એક નંબર તેનાથી ઘણી વધારે ચેનલ જોઈ શકાય છે એટલે કે જેટલી બી વધારે ચેનલ જોવી હોય તેટલી આપણે ઘણી બધી ચેનલો ડીટીએચ સર્વિસથી આપણે જોઈ શકીએ છીએ બે નંબર એક જ રહેઠાણના વિસ્તાર માટે સેપરેટ સેટઅપ બોક્સ વાપરી એક કરતાં વધારે ટીવી ચલાવી શકાય છે એમ એટલે કે એટે આપણે નજીક નજીકના ઘરો હોય તો ત્યાં આગળ એ ઘરોની અંદર સેટઅપ બોક્સ એક વાપરી એમ અને ઘણી બધી ટીવીની અંદર એના કનેક્શન આપી એમ ઘણી બધી ટીવીઓને આપણે જોઈ શકીએ છીએ પછી સેટઅપ બોક્સ બદલ્યા વગર સર્વિસ પ્રોવાઈડર બદલી શકાય છે એટલે કંઈ સર્વિસ પ્રોવાઈડરને બદલવું હોય તો સેટઅપ બોક્સ બદલવાની જરૂર નથી અને બદલવા વગર સર્વિસ પ્રોવાઈડર બદલી શકાય છે કેબલ કનેક્શનની સરખામણીમાં ઓડિયો વિડીયોની ગુણવત્તા સારી હોય છે ડીટીએસ સર્વિસથી ઇન્ટરનેટ ઇમેલ વિડીયો કોન્ફરન્સિંગ ઇ કોમર્સ વગેરે સેવા ઉપલબ્ધ થઈ શકે છે તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વાયરલેસ સર્વિસ છે એટલે રિમોટ એરિયામાં પણ તેની સર્વિસ લઈ શકાય છે આ સિસ્ટમમાં સર્વિસ પ્રોવાઈડર અને ગ્રાહક વચ્ચે કોઈ એજન્ટ હોતા નથી એમ ગેરફાયદા કેબલ સર્વિસ કરતાં આ સર્વિસ મોંઘી હોય છે તેના માટે સેટઅપ બોક્સ ફરજિયાત છે સેટઅપ બોક્સ ફરજિયાત હોય છે એના કારણે આ સર્વિસ આપણને મોંઘી પડે છે ત્યાર પછી આપણે જોઈએ કે મ્યુઝિકલ સિસ્ટમ કે આજના જમાનાની અંદર આજે જોઈએ કે અનેક પ્રકારના જે મ્યુઝિકલ છે મ્યુઝિક જે છે એના માટેની જે મ્યુઝિકલ ચેનલ વાયરિંગ કહેવામાં આવે એમ એના વિશે આપણે જોઈએ એમ તો મ્યુઝિકલ ચેનલ વાયરિંગ એટલે શું તો મ્યુઝિકલ ચેનલ વાયરિંગ એ પબ્લિક એડ્રેસ સિસ્ટમનો એક ભાગ છે સોર્સ દ્વારા ઉત્પન્ન થયેલ અવાજને શ્રોતા સુધી પહોંચાડવા માટે ઇલેક્ટ્રોનિક સધનનો ઉપયોગ કરીને જે વાયરિંગ કરવામાં આવે તેને મ્યુઝિકલ ચેનલ વાયરિંગ કહેવામાં આવે છે મ્યુઝિકલ ચેનલ વાયરિંગ લો લેવલ સાઉન્ડને હાઈ લેવલ સાઉન્ડમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે જેથી ઘણા લોકો દૂરના અંતર સુધી અવાજને સાંભળી શકે છે એટલે કે જે રીતે એમ આ ચેનલની અંદર લો લેવલનો સાઉન્ડ હોય કે જે રીતે આપણે જોઈએ એમ કે ઇલેક્ટ્રિક લાઇનની અંદર આપણે જોઈ ગયા એમ વાયરમેન્ટેડની અંદર કે જે લો વોલ્ટેજ હોય એમ તો એને હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરવું હોય એમ તો એમાં ટ્રાન્સફોર્મર હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર આપણે એટલે કે સ્ટેટ અપ ટ્રાન્સફોર્મર જોડીને આપણે એના વોલ્ટેજને વધારી શકીએ છીએ ટેવજ આ મ્યુઝિકલ સિસ્ટમની અંદર પણ દૂર સુધી જે સોટાઓ સાંભળી શકે એ માટે હાઈ લેવલ સાઉન્ડમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે લો લેવલ સાઉન્ડને ચેનલ વાયરિંગ હા હાઈ લેવલની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરે છે પછી મ્યુઝિકલ ચેનલ વાયરિંગના મુખ્ય ઘટકો એક ઇનપુટ સોસ બે એમ્પ્લીફાયર ત્રણ આઉટપુટ ડિવાઇસ અને ચાર કનેક્ટિંગ એસેસરીઝ આ એના મુખ્ય ઘટકો છે ચાર હવે જો કે ઇનપુટ સોસ ઇનપુટ સોર્સ અવાજના તરંગોને ઇલેક્ટ્રોનિક તરંગોમાં રૂપાંતર કરી તેને વહન કરવાનું કાર્ય કરે છે આકૃતિની અંદર જોઈ શકો છો એમ કે આ એક માઇકમાંથી એક ભય બોલે છે એમ આ જે કનેક્શન છે આ એમ્પ્લિફાયની અંદર કરવામાં આવેલ છે એમ અને આ જો કે અહીંયા આગળ જે તરંગો જાય છે એ માઇક દ્વારા એટલે એટલે કે સ્પીકર દ્વારા એમ કે જે દૂર દૂર સુધી શ્રોતાઓ જે હોય તો તેને દૂર સુધી સંભળાઈ શકાય છે એટલે કે દૂર સુધી તરંગો એટલે કે અવાજને વહન કરી શકે છે આ એક એમ્પ્લિફાયર છે કે જેની અંદર આ કનેક્શન કરવામાં આવ્યું છે એમ કે આ માઇક્રોફોન છે પછી આ લાઉડ સ્પીકર છે એમ કે આ જે માઇક્રોફોન જે દેખાય છે એની અંદર આ એમ્પ્લિફાયની અંદર આ એના શેડાને જોડવામાં આવેલા છે તે જ રીતે આ લાઉડ સ્પીકરના જે શેડા છે એને પણ આ એમ્પ્લીફાયરની અંદર આ જોડવામાં આવેલા છે ત્યાર પછી આ એમ્પ્લીફાયરના જે બટનો દેખાય છે એમ એની અંદર વોલ્ટ કેપેસિટી પ્રમાણે આ સ્પીકરોના કનેક્શન આપવામાં આવે છે એમ અને તે પ્રમાણે એના કનેક્શન કરી સ્પીકરને જોડવામાં આવે છે એમ ત્યાર પછી આ એમ્પ્લિફાયરને ચાલુ કરી અને માઇક્રોફોનમાંથી બોલવામાં આવે આ સ્પીકરમાંથી જે એનો અવાજ છે એમ એ દૂર સુધી સંભળાય છે ત્યાર પછી એમ્પ્લિફાયર સોર્સ દ્વારા મોકલેલ અવાજના નબળા સિગ્નલને શક્તિશાળી ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે તેનું રેટિંગ વોટમાં હોય છે તેના ફંટ ભાગમાં ઇનપુટ સોર્સને જોડવા માટેના સોકેટ હોય છે જ્યારે રિયર ભાગમાં સ્પીકર સ્ટીરિયો કે લાઉડ સ્પીકરને જોડવા માટેના ટર્મિનલ આપેલા હોય છે આ જુઓ કે આ એમ્પ્લીફાયર છે એમ્પ્લિફાયરની આકૃતિ તમે જોઈ શક્યો છો આજે સ્પીકરના કનેક્શન કરેલા છે અહીંયા આગળ એમ અહીંયા આગળ જુઓ કે આ ચાર ઓમ બટાવેલા છે આઠ ઓમ છે એમ અને આ સોળ ઓમ છે હવે વોલ કેપેસિટી પ્રમાણે એમ એટલે કે સ્પીકરની આ જે કેપેસિટી છે આ સો એમનું છે એમ તો એની જે કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે એના જે ટર્મિનલ છે એમ્પ્લિફાયરના એ ટર્મિનલની અંદર કનેક્શન કરવામાં આવેલા છે એટલે આ પ્રમાણે બે સ્પીકરો છે એને આ રીતે આપણે જોડી શકીએ એમ કે અહીંયા આગળથી જે આ વાયરિંગ જે કરેલું છે એ પેરેલની અંદર વાયરિંગ છે એમ આખું એમ અને એમાંથી આ સ્પીકરના કનેક્શન કરેલા છે આ જે વાયરિંગ દેખાય એના કોમન ટર્મિનલની અંદર એક જોડેલો છે અને આ બે સ્પીકરો જે છે એમ તો એને આઠ ઓમની અંદર જોડેલા છે એમ હવે જે સમયે એમ્પ્લિફાયરને સપ્લાય આપવામાં આવે છે એમ અને માઇકમાંથી જ્યારે બોલવામાં આવે છે એમ તો તે સમયે આ સ્પીકરની અંદર જે બોલવામાં આવે છે એના મોટા અવાજની અંદર રૂપાંતર થાય છે એમ અને દૂર સુધી અવાજને સાંભળી શકો છો એટલે આ એમ્પ્લિફાયરની અંદર સ્પીકર કે પછી લાઉડ સ્પીકર કે સ્ટીરીઓ કે બધુંને આપણે જોડી શકીએ છીએ આ એના ટર્મિનલો છે આ જોડવાના પછી આઉટપુટ ડિવાઇસ તે એમ્પ્લિફાયર દ્વારા મળેલ હાયર લેવલના ઇલેક્ટ્રોનિક સિગ્નલને અવાજના સિગ્નલમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે દાખલા તરીકે લાઉડ સ્પીકર સ્ટીરિયો સ્પીકર વગેરે તેનું રેટિંગ વોટ અને ઇમ્પિડન્સમાં હોય છે પછી કનેક્ટિંગ એસેસરી કનેક્ટિંગ એસેસરીઝના મુખ્ય ત્રણ ભૌતિક ભાગોને જોડવાનું કાર્ય કરે છે તેમાં કનેક્ટર પિન પ્લગ અને વાયરનો સમાવેશ થાય છે કનેક્ટિંગ એસેસરીઝની અંદર કનેક્ટિંગ એસેસરીમાં મુખ્ય ત્રણ ભૌતિક ભાગોને જોડવાનું કાર્ય કરે છે એટલે કે આપણે જો કે કનેક્ટરની અંદર એક તો પિન હોય એમ કે જે આપણે વાયરમેનની અંદર વાયરિંગ કરવા કરતા હોય ત્યારે આપણે જોઈશે પ્લગને પણ આપણે જોયે છે વાયરનો પણ જોય છે આ ત્રણે ત્રણ જે એસેસરીઝ છે એ એસેસરીઝનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે એમ અને ત્રણે ત્રણને આ જોડવામાં આવે છે એમ ત્યાર પછી સાઉન્ડ સિસ્ટમનું વાયરિંગ માટે ધ્યાનમાં લેવી પડતી બાબતો કે સાઉન્ડ સિસ્ટમમાં વાયરિંગના મુખ્ય ત્રણ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એક કરેક્ટ ઇમ્પિડન્સ મેચિંગ પાવર મેચિંગ લાઇન મેચિંગ ટ્રાન્સફોર્મર એમ એટલે કે સાઉન્ડ સિસ્ટમના વાયરિંગમાં ત્રણ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ હવે કરેક્ટ ઇમ્પિડન્સ મેચિંગ એમ્પ્લિફાયરનું આઉટપુટ રેટિંગ વોટમાં હોય છે જ્યારે સ્પીકરનું રેટિંગ ઇમ્પિડન્સ અને વોટમાં હોય છે એટલે કે એમ્પ્લિફાયરથી સ્પીકર સુધીના કરેક્ટ પાવર ટ્રાન્સફર ટ્રાન્સફર થવા માટે એમ્પ્લીફાયર અને સ્પીકરનું ઇમ્પિડન્સ મેચિંગ થવું જોઈએ સ્પીકરના સિરીઝ કે પેરેલાલ કનેક્શન કરી એમ્પ્લિફાયરના પાછળના ભાગમાં આપેલા ઇમ્પિડન્સ ટેપ સાથે જોડવામાં આવે છે હવે એલએમટી લાઇન મેચિંગ ટ્રાન્સફોર્મર એલએમટી એ એક પ્રકારનું ડાઉન ટ્રાન્સફોર્મર છે જે સિત્તેર વોટ અથવા સો વોટની લાઇનમાંથી સ્પીકરના રેટિંગ મુજબ ઓછા વોલ્ટેજ કરી સ્પીકરને લાઈન સાથે જોડે છે હવે એલએમટીનું જે આખું નામ છે લાઇન મેચિંગ ટ્રાન્સફોર્મર હવે આ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે હવે આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરની અંદર જોઈએ તો સ્ટેપ ડાઉન આવે અને સ્ટેપ અપ આવે એમ એટલે કે જે અપ જે આવે ટ્રાન્સફોર્મર એમ તે લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજની અંદર રૂપાંતર કરે છે એમ કે જે આપણે જોઈએ એમ કે જીવીમાંથી આપણા ગામ સુધી જે વીજ પ્રવાહ આવે અગર તો શહેરમાં શેરી સુધી જે પ્રવાહ આવે એમ તો ત્યાં આગળ એક ડીપી હોય છે એમ અને ત્યાં આગળ ટ્રાન્સફોર્મર હોય છે કારણ કે સીધા જે જીવીમાંથી જે વોલ્ટેજો આવે એ પૂરા પૂરા પૂરેપૂરા ગામ સુધી આવતા નથી એમ એટલા માટે ફરી એને સ્ટેપ અપ કરી એને હાઈ વોલ્ટેજના એટલે કે જરૂરી જે વોલ્ટેજ છે એની અંદર રૂપાંતર કરવામાં આવે છે અને સ્ટેપ ડાઉન એમ એટલે કે જે હાઈ વોલ્ટેજ જે છે એમ તેને લો વોલ્ટેજની અંદર રૂપાંતર કરવામાં આવે છે એમ એટલે આમાં પણ એટલે કે જે સ્પીકરને ચલાવવા માટે પણ જે હાઈ વોલ્ટેજ આવતા હોય તેને લો વોલ્ટેજની અંદર રૂપાંતર કરવામાં આઉટપુટ કરતાં સ્પીકરના વોટ રેટિંગ ત્રીસ ટકા વધારે રાખવામાં આવે છે જ્યારે એમ્પ્લિફાયર અને લાઉડ સ્પીચે કેબલની લંબાઈ પચાસ મીટર કરતાં વધારે હોય ત્યારે લાઇનમાં વધુ પાવર વ્યય થાય કારણ કે લાઉડ સ્પીકર દ્વારા ઓછું સાઉન્ડ આઉટપુટ મળે છે કારણ કે કેબલની લંબાઈ વધતાં વધારે પાવર લોસ થાય છે એટલે કે જ્યાં વધારે અંતર અને સ્પીકરની સંખ્યા વધારે હોય ત્યાં સિત્તેર વોટ અથવા સો વોટની લાઇન દ્વારા સાઉન્ડ ટ્રાન્સમિટ કરવામાં આવે છે જેના માટે એલ એમટી સાથેના સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જાહેર સભાઓ હોય એમ ત્યાં આગળ જે એમ્પ્લિફાયર હોય અને જે સ્પીકર હોય એમ ત્યાં આગળ વાયર એમ્પ્લીફાયર અને સ્પીકર વચ્ચેનું જે અંતર છે એ જ્યારે વધી જાય એમ એ અંતર વધવાને કારણે એમ જ્યાં જે અવાજ આપણને મળવો જોઈએ એમ તે આપણને અવાજ વ્યવસ્થિત રીતે એમ સાંભળી શકાતો નથી એમ ત્યાં આગળ આ જે સિત્તેર વગરના સો વોલ્ટના જે સ્પીકર હોય એમ એટલે એમ્પ્લિફાયર કરતાં ત્રીસ ટકા વધારે એની જે કેપેસિટી હોય એવા આ સ્પીકરોનો ઉપયોગ ત્યાં આગળ કરવામાં આવે છે અહીંયા આગળ આપણે આ લેસન પૂરું થાય થેન્ક યુ